24 ભગવાનમાંથી તમને કદાચ તમારા પ્યારા ભગવાન કયા હશે? બે ત્રણને ચેક કરી લો, બે ત્રણ જણાને, ભાઈ તારા પ્યારા ભગવાન કયા? પાર્શ્વનાથ. તમારા ડરતા નહીં હો, બોલજો જે હોય તે, જરા કાઢીને બોલો. પાર્શ્વનાથ. પાર્શ્વનાથ. તમારા ભાઈ પાર્શ્વનાથ. શાંતિનાથ. રહેવાનું આદિનાથ સોસાયટીમાં, માનવાના પાર્શ્વનાથ. બોલો ભાઈ. કોકના મુનિ સુરત હશે ને? એવરી સેટરડે કે મુનિ સુરત ને શોધતા હશો કે નહીં શોધતા? કોકના વિમલનાથ હશે ને? કોકના વાસુ પૂછ્યા હશે, કેમ ભાઈ મંગળ નડે છે? એક ભાઈ મને મળ્યા હતા, બે હાથની દસ આંગળીમાં દસે દસ મીઠી. મેં કીધું ભાઈ આટલી બધી બહુ શ્રીમંત થઈ ગયા, કોરોનાની અંદર બહુ મોટી કમાણી કરી. મને કે કમાણી છે નહીં, મેં તો આ બસ. મને કહે જુઓ મહારાજ, નવે નવ ગ્રહ નડે છે. આ રવિ નીચા, સોમ નીચા, મંગળ નીચા, બુધ નીચા, ગુરુ નીચા, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. તો મેં કીધું દસમી કોની? મને કે શનિ જરા ડબલ જોરથી નડે છે, એટલે ડબલ. કોકને મંગળ છે, દોડે છે વાસુ છે, કોકને શનિ નડે છે, કરે છે મુનિ સુરત, કોક જાય છે શાંતિનાથ પાસે, કોકને ગુરુ નડે છે આદિશ્વરની પાસે, અને કોકને પુણ્યવંતા પાર્શ્વનાથ દેખાય છે. જે માગશું તે પડી જશે. હરામ છે આ 50-60 જણા બેઠા છે, એમાંથી એક જણ મને એમ કહે કે મને મારા વાદા પરમાત્મા મહાવીર દેવ ગમે છે, કારણ કે હું એમના સાંભળો છું. ભારતમાં જન્મ્યા પછી તમે મોદીને બદલે ઇમરાન ખાનના વખાણ કરો તો કેવા? હું એમ કહેવા નથી માગતો કે મહાવીરને સિવાયના બાકીના 23 તીર્થંકરની પૂજા મત કરો, એની પાછળ મત દોડો, એવું નથી કહેતો. તમને એક સીધો જવાબ આપી દઉં, એક માં છે અને બીજી માસી છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, માને છોડીને માસીને થવાના છે. માને માને સંતુષ્ટ કર્યા પછી તમે માસી પાસે જાઓ ને, બરાબર છે. માને છોડીને તમે માને બાજુ પર મૂકીને તમે માસીની પાછળ દોડો છો, આ માનું અપમાન છે. મહાવીરના શાસનમાં જન્મ્યા અને તમને મહાવીર પ્રત્યે કોઈ લગાવ ના હોય, તમે પાર્શ્વનાથને પૂજો એની ના નથી. દર પૂનમે તમે સંખેશ્વર જાઓ, દર અમાસે તમે નેમિનાથ પાસે જાઓ, દર બેસતા મહિને તમે જાઓ શત્રુંજય ઋષભદેવ પાસે, મારી કોઈ ના નથી. પણ મહિનામાં એક દિવસ તો લાવો કે ભાઈ દર ચૈતર સુદ તીરસ, દર સુદ તીરસના દિવસે આખા આખા નવસારીમાં ચાચા મહાવીર સ્વામી હશે, એના હું દર્શન કરવા જઈશ. મહાવીર સ્વામી મૂળ નાયક ખરા આપણા નવસારી માં છે? ચૌમુખી એના મૂળ નાયક મહાવીર સ્વામી. બોલો આપું નિયમ, દર મહિનાની સુદ તેરસ છે, ચૌમુખજીના દર્શન કરવા જવાનું આપું. ખરેખર તમે જો શાસનપતિના પ્રેમી હો, હાથ જોડો તો મને ખબર પડે. તમારે ઘોડા ઉપર બેસીને જવાનું, ચાલીને નથી જવાનું. ધારણા વિક્રમ, હાથ ઊંચા કરો. વેરી ગુડ. આ લાઈફ ટાઈમ છો નવસારીમાં રહ્યો ત્યાં સુધી ધારણા વિક્રમ છે, કયા નંદ્રમણ સદરણ મંત્ર સવસ ત્યાં ગોસી રહે. કલ્પસૂત્રમાં તમે ઘણી વાર સાંભળ્યું છે કે પરમાત્મા ક્યાં જન્મીએ? ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્મ. ભગવાન ક્ષત્રિય કુળની અંદર જન્મ લેતા હોય તો પરમાત્મા સમૃદ્ધિ ખંડ એટલે કે જન્મે ત્યારથી દીક્ષા લે ત્યાર સુધી સમૃદ્ધિ વૈભવમાં પાળો. એ વાત જુદી છે કે પરમાત્મા જન્મથી વૈરાગી હોય છે, એમને મળેલી સમૃદ્ધિમાં એમને કોઈ આસક્તિ નથી હોતી, એ વિતરાગ નથી. પણ વિતરાગ જેવી દશાની અંદર તેઓ જીવતા હોય છે એટલે એમને સમૃદ્ધિ ક્યારે પાડનારી નથી બનતી, એમની સમૃદ્ધિ એમનું પતન કરવામાં નિમિત્ત નથી બનતી. એ લગ્ન કરે તો પણ એમના ભોગાવલી કર્મને તેઓ ખપાવવા માટે કરે છે, કોઈ સંસારના સુખ ભોગવવા માટે તેઓ લગ્ન નથી કરતા. એ ભોગાવલી કર્મ ખપાવવા માટે, મોહનીય કર્મ એમનું તો જ ખપે જો લગ્ન કરે તો, માટે તેઓ લગ્ન કરે. એટલે પહેલો ખંડ સમૃદ્ધિનો,